અરે બેટા વરદાન કહો મહારાજ, આજ આપણી જ રહેત આપણું ધન ખાઈ ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે છે ભાઈ. હા મહારાજ, તો મેણા મારા થશે નહીં થાય માટે રાજમાંથી તમારા માતૃશ્રી બોલાવો. ભલે મહારાજ. હે આજે પરાધન એ બોલાવે રાજ માતા આવો જોરે. તમને જાજી ખમાયું વીરા. કોઈ દિવસ મારા નાથ ના મુખ ઉદાસ હોતા નથી, પણ નગર ની અંદર આવતા જ મારા નાથ ના મુખ આટલા તો કેમ ઉદાસ છે? આટલા તો કેને કડવા વેણ કીધા છે, કેને કપરા વેણ કીધા છે, જેના લીધે મારા નાથ ના દિલ દુભાણા છે? તો લાવ એના શરણો ની અંદર લાખ લાખ વંદન કરી એના દુઃખ ની વાત પૂછો અને હૈયાનો બોજ હળવો કરો. હિયા જે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે વારંવાર રાણી રે આવી રે રાયના શરણે નામે yeah.
નથી તમે સાંભળો ને Yeah.
ખા સ્વામી આપ કહો છો કે વાવણ જતા ખેડૂત પાછા ફેરા છે એટલું જ નહીં આ જાણા તેડવા જતા રબારીઓ પણ પાછા ફરે છે આપણી જ રહ્યા તો આપણું ધન ખાય આપણું મુખ જવા પણ રાજી નથી ના આપણે ક્યાં તો એવા રયતના અપરાધ કર્યા છે કે આપણી પ્રજા આજના એક રાજવી અને એના રાણીના મુખ જવા પણ રાજી નથી ઠીક ધણી રયત સામો જોવાય નહીં કારણ જો રયત સામો જોવો ને તો આપણું રજવાડું પણ ન હાલે અને નાથ રેત કદાચ ભૂલ કરી જાય ને તો આપ તો એક રાજવી છો એક ક્ષત્રિય છો રેતની ભૂલને માફ કરવી એક રાજાનો ધર્મ હોય છે એક ક્ષત્રિયનો ધર્મ હોય છે એટલે જ કહેવતની માલી પર વારંવાર વાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી થાય નહીં હો સ્વામી રહી વાત વાંજ્યા પણ તો કોણ કહે છે કે આજ આપણો વાંજે ઉતારશે સ્વામી અશોક માને જાકી કરી જગદબાસ સમાન તણ તણ બાળાયું મારા પાલવના છેડા જાલીને કુમકુમ પગલી પોકન ગડનગરીની ઉપર પાડે છે છતાં પણ આપણો વાંસે ઉતાર કે ભાઈ છે નાથ આમાં મને કોઈ સમજણ પડતી નથી તો ધણી આપ મને સમજાવો કે એક રાજવી ને એક રાણી નો અવતાર કેવી રીતે વાંચ્યો કે ભાઈ સ્વામી કેવી રીતે વાંચ્યો કે ભાઈ હા સદય એ વાત તો હું પણ જાણું છું કે આપણા આંગણાની અંદર ત્રણ ત્રણ દીકરી તો રમે છે સતી હા સ્વામી પણ સદય દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય સત્ય વાત છે રાજવી આજ પ્રણાવશું તો કાલ પોતાને સાસરે વહી જશે સતી પણ કદાચ સંતાની અંદર બાડો બંગડો કે લોલો લંગડો જો એક કુંવર હોત તો આપણા ગયા પછી આ પોકરાણ ગઢની રાજગાદી નો વારસદાર થાત રાણી નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશે સતી મણમણના તાળા દેવાશે સતી મારે હવે કાશી વિશ્વનાથ ના શરણે જવું છે જવાની મન રજા આપો સતી રાજન તમારી વાત પણ મારા હૈયાની અંદર બેહતી જણાય છે નાથ હું તમને કાશીનાથના શરણે તો તમને જરૂરથી વડાવીશ પણ સ્વામી આપણા નગરીની અંદર બિનબા સગુણ 18-18 વર્ષને ઉંમર લાયક થઈ ગયા છે અને રાજપૂતની દીકરી જાય 18 વર્ષને ઉંમર લાયક થાય એટલે પોતપોતાને શાસ્ત્રી સોંપે છે નાથ તો ઢોલાને શરણાઈ પોકરણગઢના કાંગરે વગડાવો લીલુડા માંડવા પોકરણગઢની તરા ઉપર રોપાવો બેનબાને હરખેથી બીજા રાજ્યને પાર પ્રણાવી નાથ આપ સુખથી વન સીધા આવજો હું તમને હસતા મુખે વન જવાની રજાયું આપીશ સ્વામી રજાયું આપીશ હા સદઈ આપ કહો હું તમને હસતા મુખે વનમાં વડાવીશ પણ સતી આપ મને એક એવો વચન આપો સતી કે દીકરી શગુણાને શાસ્ત્રે વડાવ્યા બાદ આંખની અંદર એક પણ આસુડું પાડ્યા વિના આપ મને હસતા મુખે વનમાં વડાવશો સતી વનમાં વડાવશો આહા નાથ માગ્યું ફક્ત એક એવું નાનું વચન માંગણી કરી છે રાજન વચનની તો ક્યાં વાત રહે છે જ્યારથી અગ્નિની સાક્ષી તમ હારે સાત ફેરા ફરી ધણી ત્યારે માંડવા હેટ તમારા કોલેને બોલે બધાણી હતી કે રાજન તમારા દુઃખની અંદર દુઃખી રહીશ ને તમારા સુખની અંદર સુખી રહીશ પતિવ્રતા ધર્મ પાડીશ છતાં પણ વચન થકી જો તમારા દલડા રીજાતા હોય મંડળા રીજાતા હોય ને તો રજપૂતાણી તમને કોલેને બોલે બંધાય છે કે બિનબા શગુણાના વિવાહ વિશાળ બાદ આંખની અંદર એક પણ આંસુડું પાડ્યા વગર સોળે શણગાર સજીવ પોકરણ ગઢના હિમાળા સુધી તમને વડાવવા આવશો ના આવા એક રજપૂતાણી ના તમને સત્ય વચન છે સ્વામી સત્ય વચન છે ભલે સદી અરે વિરા પ્રધાન કહો મહારાજ રાજમાંથી સારા એવા ગોરદેવ બોલાવો ભલે